चूंटणी भले कोई पण प्रकारनी होय परंतु चूंटणी साथे विवाद न जोड़ाय एवुं तो भाग्य ज बनतुं होय छे। ग्राम पंचायतनी चूंटणीमां पण एक विवाद सामे आव्यो छे, पोलीस अने मतदार वच्चेनी मारामारीने लईने। आ घटना छे वीरपुरनी। वीरपुरथी महत्वना समाचार सामे आवी रह्या छे के ज्यां एक पोलीस अने मतदार वच्चे घर्षण सर्जायुं अने आ मारामारीना दृश्य पण सामे आव्या। जपाजपी करवामां आवी कारण के एक मतदार जे मोबाइल लईने अंदर जतो हतो त्यारे मोबाइल लईने अंदर जवा देवानी त्यारे ना पाडवामां आवी, छतां पण आ प्रकारना घर्षणना दृश्य સામે આવી રહ્યા છે। જો કે પોલીસ અને મતદાર વચ્ચેની આ જે જપાજપીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પોલીસ જે પ્રકારે મતદારને મારી રહ્યો છે, ઘર્ષણ સર્જાઈ રહ્યું છે, તેની ફેન્ટ પકડવામાં આવી રહી છે, આ પોલીસનું વર્તન કેટલી હદે યોગ્ય ગણી શકાય? અને જ્યારે જે પ્રકારે ટીંગાટોડી કરીને તેને વાનમાં બેસાડવામાં આવી રહ્યો છે, પોલીસ વેનમાં બેસાડવામાં માથાના ભાગે તેને ગુબ્બા મારવામાં આવી રહ્યા છે, તો આ પ્રકારનું ગેરવર્તન કેટલું યોગ્ય કહી શકાય, કેટલું વ્યાજબી કહી શકાય? કારણ કે વીરપુરની આ ઘટના છે, વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે મોબાઈલ લઈ જવાની બાબત ઉપર ઘર્ષણ સર્જાયું। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા નિલેશ મારુ। નિલેશ, આ આખી ઘટના હકીકતમાં છે શું અને પોલીસ દ્વારા આ પ્રકારનું ગેરવર્તન? જી જાગૃતિ, આપને ચોક્કસ થી જણાવી દઉં કે આ સવારના જ વીરપુરના કુમાર છાત્રાલયમાં આજે મતદાન શરૂ થયું હતું ત્યારે એક મતદાર છે તે પોતાના ખીચામાં મોબાઈલ રાખીને અંદર જઈ રહ્યો હતો ત્યારે એક પોલીસવાળા સાથે તેમને ઘર્ષણ થયું હતું। પોલીસવાળાએ મોબાઈલ છે તે બહાર રાખવાનું કહેતા બંને સાથે સંઘર્ષમાં થયા હતા। ત્યારબાદ છે તે પોલીસવાળા છે તેમની ઉપર તૂટી જાય કે કોઈ મતદાન નહીં પણ કોઈ ગુંડા હોય તેવી રીતે તેની ઉપર તૂટી પડ્યા હતા અને તેમને ઢસડીને મુક્કા મારવામાં આવ્યા હતા અને ઢસડીને તેમને વાનમાં બેસાડવામાં આવ્યો હતો। ભાઈ, મતદારો કહે છે કે હું મોબાઈલ બહાર મૂકીને જાઉં છું, છતાં પણ પોલીસ દ્વારા છે તેમને ઢસડીને મોબાઈલ વાનમાં બેસાડીને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। જી નિલેશ, ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા આ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવી એક મતદાર સાથે ત્યારે આસપાસના મતદારોનું શું કહેવું હતું? કારણ કે આ મામલો સાંખી લેવાય એવો નહીં। એક મતદાર જ્યારે કહેતો હોય છે કે હું ફોન મારો બહાર મૂકીને જઉં છું, છતાં પણ પોલીસ દ્વારા આ પ્રકારના ગરદા પાટું, જે અન્ય મતદારોનું પણ એ જ કહેવું હતું કે આ રીતની જે પોલીસની તાનાશાહી છે તે ન ચલાવી લેવામાં આવે। મતદાર પોતે કહી રહ્યો છે કે હું ભાઈ મારો મોબાઈલ છે તો હું બહાર મૂકવા જઈ રહ્યો છું, છતાં પણ જો તેમની સાથે આ રીતનું પોલીસનું વર્તન હોય તે ગેરવ્યાજબી ગણાય તેવું મતદારોનું કહેવું છે। જી નિલેશ, હવે આ જ્યારે વિડીયો સામે આવી ચુક્યો છે, પ્રકાશિત પણ થઈ રહ્યો છે મીડિયામાં, અને તેવા સંજોગોમાં સિનિયર અધિકારીઓનું શું કહેવું છે? કારણ કે પોલીસ કાફલો 2-3 વ્યક્તિનો ન હોઈ શકે, અહીં મોટી સંખ્યામાં જ્યારે ઇલેક્શન થતું હોય ત્યારે મોટી સંખ્યામાં પોલીસ જવાન અને પોલીસ કાફલો તૈનાત હોય છે। જે હાલ તો અહીં કોઈ મોટા કોઈ સિનિયર અધિકારી હજી સુધી આવ્યા નથી, જે આવ્યા બાદ જ હવે તેની ખબર પડે। જી આભાર નિલેશ, આપની પાસેથી આ ઘટનાને લઈને અપડેટ લેતા રહીશું, પરંતુ સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ઘટનાને લઈને કેટલાક સળગતા સવાલ કરવામાં આવી રહ્યા છે કે શા માટે મતદારને ઢોર માર મારવામાં આવ્યો? એક મોબાઈલ લઈ જવાની બાબતમાં જ્યારે મતદાર પોતે કહે છે કે હું મોબાઈલ મૂકીને જાઉં છું વોટિંગ કરવા માટે, તો શા માટે પોલીસ દ્વારા આ પ્રકારે ગેરવર્તણૂક કરવામાં આવી અને પોલીસ અને મતદાર વચ્ચેની આ ઝપાઝપીમાં આખરે સત્ય શું?